ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ છે નેક્સ્ટ આપણો છે ક્વેશ્ચન એક પરિમાણમાં અથડામણ સમજાવો જો આ તમને હવે એક પરિમાણમાં અથડામણ અથડામણ છે એક પરિમાણમાં બે પ્રકારની આવે અસ્થિતિસ્થાપક અને સ્થિતિસ્થાપક અત્યારે આપણે એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક અથડામણને સમજવા જઈ રહ્યા છે તો ફર્સ્ટ ઓફ ઓલ એક પરિમાણમાં અથડામણ એટલે શું તો માની લઈએ કે અહીંયા આપણે આપણી પાસે કોઈ બે પદાર્થ છે અહીંયા આપણી પાસે ધારો કે એક આ આ પદાર્થને આપણે વાત કરીએ આ એમ વન દળ પદાર્થ છે આ બીજો પદાર્થ છે એ એમ ટુ દળ પદાર્થ છે આ પદાર્થ ગતિ કરતો કરતો આ એમ ટુ દળના પદાર્થ ઉપર અથડાય છે મતલબ કે આનો વેગ છે એ વી વન આઈ છે આનો વેગ છે એ વી ટુ આઈ બરાબર ઝીરો છે આ પદાર્થ એમ વન દળ વાળો પદાર્થ એક વેગ વી વન જેટલા વેગ સાથે ગતિ કરતો કરતો આ એમ ટુ સાથે અથડાય અને અથડામણ બાદ બંને પદાર્થો છે એ એ જ લાઈનમાં આગળ વધે છે એ બંને પદાર્થો આ એમ વન અને એમ ટુ આ જ એક્સઅસ ઉપર આગળ વધે છે આ એક્સ અક્ષ દિશામાં હવે આનો વેગ છે એ વી વન એફ છે અને આનો વેગ છે એ વી ટુ એફ છે આ પ્રમાણેની આ એક જ રેખા ઉપરની એની ગતિ છે એટલે કે એક જ અની ગતિ અહીંયા થીટા વન અને થીટા તો બે થશે બીજી વસ્તુ અસ્થિતિસ્થાપક અથડામણ આવે એટલે તમારા મગજમાં તમે તરત જ ક્લિયર થઈ ગયા હોય કે ગતિ ઉર્જાનો વ્યય થતો હશે બરોબર છે તો એને જોઈએ તો જો એક પરિમાણમાં એવી અસ્થિતિસ્થાપક અથડામણ થાય કે જેથી બંને પદાર્થો અથડામણ પછી એક સાથે કરવા લાગે તો આકૃતિમાં દર્શાવેલ કોણ માટે બરાબર ઝીરો જો આ આકૃતિમાં જાય તો થીટાવન અને થીટા ટુ ઝીરો થાય તો આ બે પદાર્થો એટલે એમ વન છે એ પણ આ અક્ષ ઉપર આવી જાય એમ ટુ છે એ પણ આ અક્ષ ઉપર આવી જાય જે મેં તમને આયાત બતાવ્યું છે એક તો વેગમાનના સંરક્ષણના નિયમ પ્રમાણે વેગમાનનું સંરક્ષણ તો કોઈ પણ અથડામણ છે એમાં થવાનું જ છે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન પ્રારંભિક વેગમાન એમ વન વી વન આઈ વી ટુ વી ટુ આઈ બરાબર ઝીરો છે એટલે એને આપણે નહીં લઈએ એમ વન વી વન આઈ બરાબર અંતિમ વેગમાન એટલે એમ વન પ્લસ એમ ટુ ઇન્ટુ એફ કારણ કે બે હુ ના દળનો સરવાળો કરીને બે નો વેગ તો એફ જેટલો જ છે ધેરફોર અંતિમ વેગમાં વેગને સૂત્રનો કરતા બનાવીએ તો વીએફક્વલ ટુ એમ વન અપોન અથડામણ અસ્થિતિ સ્થાપક હોવાથી કંઈક ઊર્જાનો વ્યય થાય છે ઊર્જાના વ્યયની ગણતરી નીચે મુજબ કરી શકાય ડેલ્ટા કે ઇક્વલ ટુ કે આઈ માઇનસ કે એફ અહીંયા પ્રારંભિક ઊર્જા વધુ હશે એમાંથી અમુક વ્યય થઈ જાય છે એ ડેલ્ટા કે જેટલી મળે છે કે જે ખર્ચાઈ જાય છે અંતિમ ગતિ ઓછી હશે તો માઇનસ વન પોઈન્ટ ટુ એમ વન એમ ટુ વીએફ સ્ક્વેર અહીંયા ફોર વન પોઈન્ટ ટુ એમ વન વી વન આઈ સ્કવેર અહીંયા આપણે આ જે વી એફ છે આ વી એફ કિંમત આપણે ઉપરના સમીકરણમાંથી મૂકીએ છીએ આપણે મૂકીએ છીએ વીએફની કિંમત છે આપણી પાસે એમ વન અપોન એમ વન પ્લસ એમ ટુ વીઆઈ એ કિંમત આપણે અહીંયા મૂકીએ છીએ એટલે વન અપોન ટુ એમ ના વી કિંમત એટલે એમ વન સ્કવેર અપોન એમ વન પ્લસ એમ ટુ એ સ્ક્વેરમાંથી એક આની સાથે કેન્સલ થઈ જશે એટલે છેદમાં ત્યાં જો મેં એક જ લેખા છે એમ વન પ્લસ એમ ટુ ઇન ટુ વીઆઈ ખ્યાલ આવ્યો સમીકરણ એક માંથી vf ની કિંમત મૂકી હવે આ બેઉમાંથી આપણે વન અપોન ટુ એમ વન વી વન આઈ છે એ કોમન કાઢીએ એટલે વધશે વન માઇનસ અપોન એમ વન પ્લસ એમ ટુ લસા લઈએ તો આ આની સાથે ગુણાશે એટલે એમ વન પ્લસ એમ ટુ માઇનસ એમ વન અપોન એમ વન પ્લસ એમ ટુ આ બે પ્લસ માઇનસ કેન્સલ બાકીનું બધું એમ જ છે એટલે અહીંયા એમ ટુ અપોન આ આપણને ડેલ્ટા કે બરાબર આપણે મેળવી રહ્યા છીએ ડેલ્ટા કે ઇક્વલ ટુ એમ વન એમ ટુ અપોન એમ વન પ્લસ એમ ટુ ઇન્ટુ વી આઈ વી વન આઈ સ્ક્વેર આ થતો ગતિ ઊર્જાનો વ્યય આપણને મળે છે આ અસ્થિતિસ્થાપક અથડામણમાં હવે એવું પૂછે છે પરીક્ષામાં કે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ સમજાવો તો અગેન આપણે કહ્યું તો આગળ વાત કરી એ મુજબ જ જો એક પરિમાણ હોય અને સ્થિતિસ્થાપક અથડામણ હોય તો થીટા વન થીટા ટુ બરાબર તો ઝીરો થશે કારણ કે એક પરિમાણ જ છે એક પરિમાણ છે એટલે આ બે પદાર્થ આ જ અક્ષ ઉપર છે અહીંયા મેં બતાવ્યું એ જ પ્રમાણે એ આગળ વધે છે એટલે થીટા વન થિટા ટુ બરાબર ઝીરો થશે ફરી પાછું વેગમાં સંરક્ષણના નિયમ મુજબ એમ વન બી વન આઈ ઇક્વલ ટુ એમ વન બી વન એફ પ્લસ એમ ટુ વી ટુ એફ કારણ કે વી ટુ આઈ બરાબર ઝીરો છે બીજો પદાર્થ સ્થિર છે અહીંયા ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય તો જ આ સ્થિતિ સ્થાપક અથડામણ છે બધામાંથી વન ઓપોઇન્ટ ટુ કોમન કાઢી લીધો છે એટલે આગળ ક્યાંય વન ઓપોઈન્ટ ટુ નથી હવે જે છે એ આ ત્રીજા અને ચોથા સમીકરણનું સાધુરૂપ આપવાથી આપણને વી ટુ એફ આ જે વી એફ છે એની કિંમત આવી મળશે વી વન આઈ પ્લસ વી વન એફ આ સાદુરૂપ આપણા અભ્યાસક્રમમાં નથી એ ઘણું મોટું છે માટે આપણે માત્ર આ સીધું યાદ રાખવાનું છે આ સૂત્ર આ સૂત્ર આવા પ્રકારનું એ એમસીક્યુમાં આપણને ઉપયોગ થાય કોમ્પિટેટીવ એક્ઝામની અંદર આ આપણને ઉપયોગી થાય આ પ્રકારનું રૂપ આ પ્રકારના ક્વેશ્ચન આપણને પરીક્ષામાં પૂછાતો નથી અહીંયા હવે આ સમીકરણ પાંચ મેં તમને કીધું એ મુજબ ત્રણ અને ચાર નું સાદરૂપ આપીએ તો સમીકરણ પાંચ આપણને આવું મળે વી ટુ ઇક્વલ ટુ વી પ્લસ વી આ સમીકરણનો ઉપયોગ ફરી પાછો આપણે અને ચારમાં કિંમત મૂકીએ અને કરીએ તો આપણને વી વન એફ એટલે કે પહેલા પદાર્થનો અંતિમ વેગ છે એ એમ વન માઇનસ એમ ટુ અપોન એમ વન પ્લસ એમ ટુ ઇન્ટુ વી વન આઈ મળે અને બીજા પદાર્થનો અંતિમ વેગ છે એ

v2f એફ બરાબર વી વન આઈ આપણને જો આ વસ્તુ ખાસ સમજજો શું કે છે એમ વન એમ ટુ બે સરખા હોય ટુ જો એમ વન એમ ટુ બે સરખાવ હોય તો અહીંયા એમ વન માઇનસ એમ ટુ છે એમ વન માઇનસ એમ ટુ એટલે આ થઈ ગયું તો આ ઝીરો થઈ ગયું તો એના ઉપરથી તો આપણે એવું કહી શકીએ કે વી વન એફ છે એ ઝીરો થઈ જાય કારણ કે આ ઝીરો થઈ ગયું એટલે આ આખે આખો પર ઝીરો થઈ ગયું એટલે કે વી વન એફ બરાબર શું થઈ ગયું ઝીરો જો બે પદાર્થ સરખા હોય તો પહેલા પદાર્થનો અંતિમ વેગ શૂન્ય થઈ જાય તો બીજા પદાર્થ માટે શું થાય તો કે બીજા પદાર્થ માટે અહીંયા ટુ એમ વન છે એમ વન પ્લસ એમ વન થઈ જશે કારણ કે બે સરખા હોય તો એમ ટુ ની જગ્યાએ એમ વન મૂકી શકાય તો એમ વન પ્લસ એમ વન એટલે ટુ એમ વન ટુ એમ વન ટુ એમ વન કેન્સલ થઈ ગયા તો વી ટુ એફ બરાબર શું થઈ ગયું વી વન એફ તો જે આપણે અહીંયા મેળવ્યું છે આવું કેવું ઉદાહરણ તો બહુ સાદું ઉદાહરણ છે દાખલા તરીકે કેરમની કુકરી વળે બીજી કુકરીને મારીએ તો પેલો આપણે જે કુકરીથી મારીએ છીએ એ ગતિ કરે છે પણ બીજી કુકરી સ્થિર છે પણ પછી શું થશે તો કે પેલી કુકરી સ્થિર થઈ જશે અને બીજી કુકરી ગતિ કરતી હશે બરોબર ને તો આ એનું સરસ ઉદાહરણ છે બીજી કન્ડિશન એવી છે કે જો m1 ઇઝ નોટ ઇક્વલ ટુ m2 કે બેયના દળ સરખા નથી અને m2 ઇઝ ગ્રેટર ધેન ગ્રેટર ધેન m1 મતલબ કે બીજો પદાર્થ ખૂબ મોટો છે તો એવા સંજોગોમાં વી વન એફ ઇઝ એપ્રોક્સિમેટ ઇક્વલ ટુ વીવન મતલબ કે પહેલા પદાર્થનો અંતિમ વેગ અને પ્રારંભિક વેગ બે લગભગ સરખા અને બીજા પદાર્થનો વેગ છે એ શૂન્યથી છે લગભગ શૂન્ય દાખલા તરીકે સ્થિર ટ્રક સાથે સાયકલ અથડાય તો સ્થિર ટ્રક છે એ સ્થિર જ રહેવાનું છે એને કાંઈ ફેર નહીં પડે પણ ગતિમાન સાયકલ જે હોય એ પેલા જેટલી ગતિ કરતી હતી એટલી જ ગતિ કરશે પણ એની દિશા બદલાઈ જશે તો આ ઉદાહરણની અસ્થિતિસ્થાપક અથડામણ હજી પૂછી શકે છે સ્થિતિસ્થાપક અથડામણ પૂછાતું નથી મેં તમને કીધું એ મુજબ એનસીક્યુ અને કોમ્પિટિટિવ એક્ઝામ માટેથી એનો કન્સેપ્ટ અગત્યનો છે એવી જ રીતે આપણે દ્વિપરિમાણમાં અથડામણ જોવાની છે

વી એફ જેટલા વેગથી એક્સઅક્સ થી ઋણ દિશામાં નીચેની દિશામાં ચોથા ચરણમાં એ થી ટુ જેટલા કોણે ગતિ કરે છે તો હવે એના માટે આપણે એના સૂત્રો જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દ્વિ પરિમાણમાં અથડામણ થતા વેગમાનનું સંરક્ષણ થાય તો એક્સ દિશામાં વેગમાનના સંરક્ષણ માટે એમ વન વી વન આઈ ઇક્વલ ટુ એમ વન વી વન એફ કોસ થી કારણ કે આ તરફનો આપણે એક્સ દિશાનો ઘટક એનો વિચારીએ એટલે આ આ તરફનો એનો ઘટક વેગનો વેગમાનનો એમ ટુ બી ટુ એફ કોઈ દિશાના ઘટકની માટે આપણે વાત કરીએ તો વાય દિશામાં વેગમાનના સંરક્ષણ માટેથી કારણ કે વાય દિશામાં ઝીરો આ બંને બંને પદાર્થ પડેલા છે પ્રારંભમાં ક્યાં છે એક્સ અક્ષ ઉપર છે અને એક્સ અક્ષ ઉપર હંમેશા વાય ઘટક ઝીરો થાય વાય અક્ષ ઉપર હંમેશા એક્સ ઘટક ઝીરો થાય તો માટે અહીંયા વાય દિશામાં એ બંનેનો પ્રારંભિક વેગમન છે એ શૂન્ય થશે અંતિમમાં એમ વન વી વન એફ સાઇન એટલે આપનો આ વાયરનો પ્રક્ષેપ એમ પદાર્થનો વાય અક્ષ ઉપરનો પ્રક્ષેપ એટલે ત્યાં આપણે લખશું એના માટે એમ વન વી વન એફ સાઇનથીટા વન પ્લસ એમ ટુ વી ટુ એફ સાઇનથી જો અથડામણ સ્થિતિસ્થાપક હોય જો અથડામણ સ્થિતિસ્થાપક હોય એટલે કે સ્થિતિસ્થાપક સંઘાત હોય તો ઉર્જા સંલક્ષણના નિયમ મુજબ વન ઓપોન ટુ એમ વન વી વન આઇ સ્ક્વેર ઇક્વલ ટુ વન ઓપોન ટુ એમ વન બી વન એફ સ્ક્વેર પ્લસ વન ઓપન ટુ એમ ટુ વી ટુ એફ સ્વેર થાય અહીંયા આપણે આટલું જ લેવાનું છે આમાં કાંઈ દ્વિપરિમાણમાં વધારે કંઈ લેવાનું નથી તો અહીંયા આપણે આ છઠ્ઠા ચેપ્ટરની બધી થિયરીઓ પૂરી થાય છે હવે એના માટેથી આપણે બાકી હશે એટલા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા કરવાના રહેશે તો આને વ્યવસ્થિત રીતે સમજજો અને સાથે સાથે વ્યવસ્થિત રીતે નોટમાં લખી અને રિટર્ન વર્ક એ સાથે સાથે કરતા રહેજો તો અહીંયા આપણે છઠ્ઠા ચેપ્ટરની થિયરી પૂરી કરીએ છીએ અને આજે આપણે અહીંયા અટકીએ છીએ